ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર મામલે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે વિકાસ નિગમના પૂર્વ એમડી કેશ દેત્રુજાની એસીબીએ તપાસ કરી હતી. એસીબીએ તપાસ કરતા અને ખુલાસા થયા છે. આ તપાસમાં દેત્રુજાની ગેરકાયદેસર મિલકતનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ દેત્રુજાએ પોતાની સગા સંબંધીઓના નામે મિલકતો ખરીદી હતી. છેલ્લા બે વર્ષમાં દેત્રુજાએ 70 હેક્ટરથી વધુ જમીન ખરીદી છે. તો રાજ્યના જુદા જુદા જિલ્લાના ગામોમાં દેત્રુજાએ પોતાના સંબંધીના નામે જમીન ખરીદી હતી અને દેત્રુજાએ છેલ્લા 2 વર્ષમાં 2,52,00,000 રૂપિયાની જમીન ખરીદતા સવાલ ઉઠ્યા. બેનામી પ્રોપર્ટી ટેક્સ હેઠળ જો પૂર્વ એમડી દેત્રુજા દોષિત સાબિત થશે તો તેને 7 વર્ષની સજા થઈ શકે છે.